કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3, 4 અને 8માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર, નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યોએ સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ શાખાઓ અને દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે આ પ્રસંગે આવેલા LED સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ગેરંટીના વિડીયો દર્શાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજર મહાનુભાવોના હસ્તે સરકારને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પ્રાદેશિક કમિશનર સુરત ઝોન DD કાપડિયા, નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.